मंथलीमां तालुका पंचायतनी चूंटणी पूर्वे થયેલ અપહરણના મામલામાં વધુ એક ગરમાવો આવ્યો। मंथली तालुका पंचायत चूंटणी पूर्वे अपहरण मामला में आव्यो वधु एक गरमावो। भाजपे ज कर्या भाजप सामे आक्षेपो। जिला भाजप अग्रणी दिनेश खटारियाए पूर्व कैबिनेट मंत्री जवाहर चावड़ा सामे कर्या सनसनीखेज आक्षेपो। आक्षेप करता जणाव्यु कि पूर्व कैबिनेट मिनिस्टर भाजपा शासन ना आवे ते माटे येनकेन प्रकारे मेहनत करी कांग्रेस ने मदद करी होवाना कर्या गंभीर आक्षेपो। पूर्व धारासभ्य कार्यालय थी तालुका पंचायत में भाजपा शासन ना आवे ते माटे थया हवा कावतरा। हाल कांग्रेस अपहरण बनाव सनातन सत्य होवानुं जणावी तटस्थ अने निष्पक्ष तपासनी मांग साथे जिला वहीवटी तंत्र ने आवेदन पत्र आपी मांग करी रह्या छे, त्यारे अपहरण मुद्दे भाजप सामे भाजपना आक्षेपोए जिल्लाना राजकारणमां खळभळाट मचावी दीधो छे। ब्यूरो रिपोर्ट, रमेश सिंगल, मंथली। मारुं नाम छे दिनेश खटारिया अने मारी जवाबदारी छे जूनागढ दूध संघना चेरमेन तरीकेनी। ગઈકાલે જે તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસી સદસ્યોના અપહરણ મામલે તમારી ઉપર જે આક્ષેપો કરવામાં આવેલ છે, કેટલી અંશે સાચા છે અને શું છે હકીકત? મારે પણ પત્રકારને મીડિયાના માધ્યમથી લોકોને હાસી વાસ્તવિકતા જણાવવાની છે કે હર હંમેશ જ્યારે રાજ્યસભાની ચૂંટણી હોય, ધારાસભાની હોય, સંસદની ચૂંટણી હોય, ત્યારે કોંગ્રેસ હંમેશા આક્ષેપ કરતું રહ્યું છે। કોંગ્રેસના આક્ષેપનો હંમેશા કોઈ સવાલ જ નથી। કોંગ્રેસ જ્યારે જ્યારે હાર ભાળે ત્યારે સવાલો કરે છે। વાત રહી કોંગ્રેસે જે શરૂઆત કરી, જે અમારા સભ્યોને લઈ જવા માટે અમારા સભ્યોને એનકેન પ્રકારે લાલચ આપી, લોભ લાલચ કરીને એનકેન પ્રકારે દબાવીને જે પ્રયત્ન કર્યા છે, એ વાતને પણ હું વખોડું છું। જ્યારે કોંગ્રેસ એવો આક્ષેપ કરતી હતી, મને પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસવાળે આક્ષેપ કર્યો આવું થયું તેવું થયું, પણ કોંગ્રેસ જ પોતાના સભ્યોને હાંસી આપતી નથી, વાસ્તવિકતા છે। ધારાસભ્યો પણ ઘણા બધા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને માત્ર ને માત્ર પોતાના લાલચ માટે આવ્યા। એવી જ રીતે જો વાત કરું તો આ વિસ્તારની અંદર મારે ખુલ્લું તમને કહેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્યની અને કોંગ્રેસના ધારાસભ્ય સાથે મળીને જે આખું આ કેન્ડલ કર્યું છે એનું તમે વાસ્તવિકતા હું તમને કહું કે જૂનાગઢના કુલ 9 તાલુકા છે। 9 તાલુકામાંથી માણાવદર વિધાનસભાની અંદર 3 જગ્યાએ ઇલેક્શન થયું,